જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા, 22 લૂંટના મુખ્ય આરોપીને રાજસ્થાનથી પકડી પાડ્યો. લોકોને વિવિધ સ્થળે કેફી પ્રદાત પીવડાવીને સોના ચાંદીના દાગીના રોકડ રકમ કરતો હતો લૂંટ. આરોપી રેપ મર્ડર ચોરી લૂંટ સહિત સાગરીતો સાથે રાખી કરેલ ગુનાઓનો મુખ્ય આરોપીએ 22 લૂંટની કબૂલાત કરી. નગર એસપી ડોક્ટર સૌરભ સિંઘે પ્રેસ કોન્ફરન્સમાં આરોપીઓની વિગત આપતા જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં એક જ દિવસમાં 2 લૂંટના બનાવ બનતા સઘન તપાસ કરતા અને આરોપીઓની ઝડપી આકરી પૂછપરછ કરતા જૂનાગઢ આઈજી સુભાષ ત્રિવેદી અને એસપીને એક કે બે નહીં પરંતુ 22 લૂંટની કબૂલાત કરી હતી. તારીખ 26ના રોજ ચોરવાડ અને માંગરોળમાં રિક્ષા ચાલકની કેફી પદાર્થ પીવડાવી લૂંટ કરતા 2 બનાવ સામે આવ્યા હતા, જેને લઈને આકરી તપાસ અને વોચ રાખતા જૂનાગઢ ક્રાઇમ ટીમની સીસીટીવી ફૂટેજ અને આસપાસના ઇસમોને પૂછતા સુરેન્દ્રનગરના હાજી હસન સમા નામની વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું, જેના આધારે તપાસ કરતા હાજી હસનના ભાઈ અનવર હાજી સમાએ કહ્યું તે રાજસ્થાન ગયેલ છે. પોલીસે રાજસ્થાન પોલીસના સહયોગથી આરોપી ઝડપી પાડેલ અને જૂનાગઢ લાવી પૂછપરછ કરતા 22થી વધુ ગુનામાં સંડોવાયેલ મળી આવેલ. જૂનાગઢ પોલીસ હાલ તો લૂંટની રકમ ક્યાં વપરાઈ અને કેવી રીતે લૂંટ ચલાવતો હોવાની તપાસ કરી રહી છે. 970 જેટલા રકમના રોકડ અને દાગીના એને ચોરી કરેલા છે. એ રીતે એને આજે કોર્ટમાં રજૂ કરીને એની રિમાન્ડની તજવીજ કરી તો 10 દિવસની રિમાન્ડ મળી છે, જેમાં એના જે મુદ્દામાલ રિકવર કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે. એ અગાઉ 2 વખત કેદી જાપ્તામાંથી પણ ફરાર થઈ ગયો હતો. એ બેસિકલી એક વખત ડુંગરી પોલીસ સ્ટેશન છે સુરતથી વલસાડ કોર્ટમાં એને લઈને જતા જાપતાને કેફી પદાર્થ પીવડાવી એમાં એ ફરાર થઈ ગયો હતો. પછી મહારાષ્ટ્રમાં પણ એને ચોરીના આ જ ગુનામાં 3 વર્ષથી ત્યાં જેલમાં હતો અને થાનેથી નાસિક કોર્ટમાં એને લઈને જતા હતા જાપતા, ત્યારે પણ જાપતાને કેફી પદાર્થ પીવડાવી એ ભાગી ગયો હતો અને થાને જિલ્લાના થાને નગર પોલીસ સ્ટેશનમાં 181 નંબરથી ગુનો દાખલ થયેલો છે, જેમાં એ પકડવા ઉપર બાકી છે. એના સાથે એના 3 બાકી સાગરી પણ છે, જે એના સાથે અલગ અલગ ટાઈમે એના સાથે ઇન્વોલ્વ હોય છે ક્રાઇમ કરવામાં. એમાં એક જિગ્નેશ હરકિશન ચિતલિયા કરીને છે, જે મૂળ અમરેલીના રહેવાસી છે, અને બાકી 3 જે છે ઇસ્લામ જયપુરના રહેવાસી છે, રાજુ એ હાથિયા ભરતપુરથી આગળ રાજસ્થાનના રહેવાસી છે, અને દિનેશ બિશ્નોઈ એ ચેનપુર ગામ ધોરી મન્ના તાલુકાના રહેવાસી. ટોટલ 4 એના સાથે અને એની સાથે અલગ અલગ સમય ક્રાઇમમાં ઇન્વોલ્વ રહ્યા છે. તો આ રીતે આમાં આપણે જે ગંભીર ગુનાઓ જે દાખલ થયા એક જ દિવસમાં 2-3 સમયગાળા 2-3 દિવસના 2-3 કલાકના સમયગાળામાં અને ગંભીરતાથી લઈ તાત્કાલિક લોકલ પોલીસ અને એલસીબીની ટીમ ત્યાં પહોંચીને તપાસ હાથ ધરી અને એમાં ટૂંક સમયમાં એક મોટી સફળતા મળી છે, જેમાં કેટલા ગુનાઓ ડિટેક્ટ થયા છે. ગીર સોમનાથમાં જિલ્લાના પણ આપણે એ સમય દરમિયાન ત્યાં પણ ગુનો એ રીતનો એક બન્યો હતો. સો એમાં અત્યારે રિમાન્ડ ઉપર છે, 10 દિવસની રિમાન્ડમાં અને આગળ તપાસ ચાલુ છે. એમાં રિકવરી બાકી કોઈ ગુના જે અનડિટેક છે એની માહિતી પણ આખા રાજ્યના જિલ્લાઓમાંથી મંગાવવામાં આવી છે, ત્યાંથી કોઈ માહિતી મળશે ત્યાંનો પણ અનડિટેક ગુનો પણ ધ્યાન પર આવશે તો એની પણ ડિટેક કરવા માટે અને આગળ રિકવરી માટે જે છે પ્રયત્ન કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા રાજસ્થાનમાં રેપ કેસમાં જેલમાં હોવાનું જાણવા મળતા પોલીસે તેનો કબજો લઈ જૂનાગઢ તપાસ અર્થે લાવેલ પૂછપરછમાં ભાવનગરમાં મહિલાની મર્ડરના કેસમાં ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્ર ભાવનગર અને રાજસ્થાનમાં આવી જ રીતે કેફી પદાર્થો પીવડાવી વાહન ચાલકો અને રિક્ષા ચાલકોની અજાણે રસ્તા પર લૂંટનું કારસ્તાન ચલાવતો હોવાની કબૂલાત આપી છે. પોલીસ આ અંગે હજુ વધુ તપાસ કરી રહી છે, તેમજ આરોપીના અન્ય સાગીતોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગોવિંદ હરિયા સાથે જેડ એસ ટીવી જૂનાગઢ.